नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर जाड़िया ની यूट्यूब चैनल ની અંદર હું મોર્ય અનિલ આ બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। તો નેક્સ્ટ આપણે ગયા વિડિયોની અંદર ચેપ્ટર નંબર પહેલું વિજ્ઞાનની અંદર આપણે પૂર્ણ કર્યું હતું, ત્યારબાદ આપણે એના પછીનું જે આગળનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર પાંચ એટલે કે આપણે જીવ વિજ્ઞાન જે આપણા વિજ્ઞાન પાઠ્યપુસ્તકની અંદર અલગ અલગ વિભાગની અંદર વહેંચણી કરેલા જે પ્રકરણો છે એની અંદરનું આપણું પ્રકરણ નંબર પાંચ એટલે કે સજીવોના પાયાનો એકમ ચેપ્ટર નંબર પાંચ જીવ। આમ આપણા પાઠની દ્રષ્ટિએ પ્રકરણની દ્રષ્ટિએ પાંચમું પ્રકરણ અને જીવ વિજ્ઞાન છે એની અંદરનું આપણું આ પ્રથમ પ્રકરણ। તો કે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે સજીવોના પાયાનો એકમ। સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ સજીવ સૃષ્ટિ એટલે શું છે, સજીવ અને નિર્જીવ વચ્ચે આપણને ભેદ છે રહેલો છે એ આપણને સમજાવવો જોઈએ। તો કે આપણે પહેલા સજીવની વ્યાખ્યા લખીએ, જે ખોરાક ગ્રહણ કરી અને તેમાંથી પોષક તત્વ મેળવી અને તેમાં વૃદ્ધિ અને વિકાસ કરે છે તેને સજીવ કહે છે। તો કે વિદ્યાર્થી મિત્રો, જે કોઈ પણ પદાર્થ છે એ ખોરાક ગ્રહણ કરે અને એની અંદરથી કંઈક પોષક તત્વો મેળવે છે અને એની અંદરથી એની અંદર અમુક અંગોનો વિકાસ અને વૃદ્ધિ થતી હોય તો એને વિદ્યાર્થી મિત્રો આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ। હવે આપણે સજીવ અને નિર્જીવ વચ્ચે આપણને સ્પષ્ટતા થવી જોઈએ। તો કે સજીવ કોને કહેશું અને નિર્જીવ કોને કહેશું? સજીવ પદાર્થોની અંદર જોવા જઈએ તો કે પહેલું વસ્તુ આવે વનસ્પતિ। વનસ્પતિ છે સજીવની અંદર આવે છે। જીવજંતુ, જીવજંતુઓ, ત્યારબાદ આવે છે પ્રાણીઓ, ત્યારબાદ આવે છે પક્ષીઓ, અમુક બેક્ટેરિયા, તો આ બધાનો સમાવેશ છે આપણે સજીવ સૃષ્ટિની અંદર એટલે કે સજીવની અંદર કરીએ છીએ કે જેની અંદર તે પોતે ખોરાક મેળવે છે અને પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરે છે। તો બીજી તરફ છે આપણે જોઈએ તો કે નિર્જીવ, ટેબલ, પેન, પાઠ્યપુસ્તક, ચોક, બેન્ચ વગેરે કે જેની અંદર છે પોતે ખોરાક ગ્રહણ પણ નથી કરતા અને પોતે છે એનો શરીરની અંદર વૃદ્ધિ અને વિકાસ પણ તેની અંદર જોવા મળતો નથી તો એને આપણે સજીવ અને નિર્જીવ એમ બે શબ્દની અંદર આપણે વિભાજન કર્યા કે નિર્જીવ વસ્તુ છે એ પોતે ખોરાક ગ્રહણ કરતા નથી, પોષક તત્વો મેળવતા નથી અને પોતાની વૃદ્ધિ અને વિકાસ છે એ આગળ વધતું નથી। તો કે હવે ધીમે ધીમે આપણે પ્રકરણની તરફ જઈએ તો કે સૌથી પહેલાં આપણે સજીવો હતા એના વિશે માહિતી મેળવી, સજીવોની વ્યાખ્યા મેળવી, સજીવોનો પાયાનો એકમ। તો કે સજીવો છે એના પાયાના એકમની અંદર આપણે માહિતી મેળવવી હોય તો સજીવના પાયાની અંદર સૌથી નાનામાં નાનો અગત્યનો ઘટક કહી શકીએ તો એ છે કોષ। કે સજીવની અંદર નાનામાં નાનો આપણું સજીવ શરીર છે એ ઘણા બધા કોષો ભેગા થઈ અને એની સાથે બીજો કોષ જોડાય, એની સાથે ત્રીજો, એમ અસંખ્ય કોષોના જોડાણથી આખું સજીવ શરીરનું નિર્માણ થયેલું હોય છે। તો કે સૌથી પહેલા આપણે કોષ વિશે માહિતી મેળવવી જરૂરી છે। તો કે કોષ શેના બનેલો છે અથવા કોષ શબ્દનો અર્થ સૌ પ્રથમ કોણે આપ્યો
कोष शब्द सौथी पहला केवी रचना जोवा मळी हती एना विशे आपणे माहिती मेळवशुं। एटले के आपणे प्रश्ननी अंदर बनाववो होय तो के कोष शब्द शेनो बनेलो छे तेना विशे माहिती आपो, एवो प्रश्न पूछाई शके। कोष शब्द शेनो बनेलो छे तेनी माहिती आपो। परीक्षानी अंदर एवुं पूछाणुं के कोष शब्द शेनो बनेलो छे अने तेनी माहिती आपो। एटले के आपणुं शरीर छे सजीवो, एटले के मनुष्य छे ए पण एनी अंदर सजीव, प्राणीओनी अंदर, बधा प्राणीओनी अंदर आवी गयुं। तो के सजीवनी अंदरथी सौथी पहेला आपणे कोष शब्द विशे माहिती मेळववी जोईए। हवे कोष शब्द એ લેટિન શબ્દ છે। આપણો પ્રશ્ન થયો કોષ શબ્દ એ લેટિન ભાષાનો શબ્દ છે જેને સેલ્યુલા સેલ્યુલા તરીકે ઓળખાય છે। તો કે કોષ શબ્દ છે એ સૌ પ્રથમ સેલ્યુલા પરથી આવેલો છે, કે આપણે તેને લેટિન ભાષાનો શબ્દ છે સેલ્યુલા તરીકે ઓળખાય છે। એક અંગ્રેજ વૈજ્ઞાનિક સૌ પ્રથમ વાર 1665 માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી। તો કે અંગ્રેજ વૈજ્ઞાનિક હતો, સૌ પ્રથમ વાર એને 1665 સાલની અંદર રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક હતો, એણે આ કોષ શબ્દ અથવા સેલ્યુલા શબ્દની સૌથી પહેલાં માહિતી આપેલી હતી। એટલે કે આ હુક નામનો વૈજ્ઞાનિક છે એને પોતાના સૂક્ષ્મદર્શક યંત્રની અંદર સૌથી પહેલાં એને નિર્માણ કર્યું હતું। તો કે તેને પોતાના સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી પોતાની પાસે જે સાદું સૂક્ષ્મદર્શક હતું એની મદદથી તેણે એક બૂચ નામની વનસ્પતિ, એટલે કે સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી બૂચ નામની વનસ્પતિના છાલની છેદનું અવલોકન કર્યું। તો કે તેને પોતાના સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી બૂચ નામની એક વનસ્પતિ હતી એ વનસ્પતિની છાલની અંદરનું એ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એને મદદરૂપ, એટલે કે છાલમાંથી એને પ્રાપ્ત થયું હતું। હવે એ અવલોકન દરમિયાન એને શું જોવા મળ્યું? તો કે અવલોકન કરતા તેમણે નાના નાના ખાનાઓ જેવી રચના જોવા મળે છે। તો કે આ રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક હતો, એણે આ બૂચ નામની જે વનસ્પતિ હતી એ વનસ્પતિની છાલની છેદનું એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કર્યું, એટલે તેણે જે નાના નાના ખાનાઓ હતા એ ખાનાઓ જેવી એને રચના પ્રાપ્ત કરી હતી। એટલે કે આ રચના છે, ખાનાઓ જોવા મળે છે જે મધપુડા જેવી રચના છે, જે બૂચનું જે વનસ્પતિ હતી એ વનસ્પતિ છે એ ની અંદર જે ખાના જોવા મળ્યા એ ખાના કેવા હતા? તો કે જે મધપુડા જેવી રચના ધારણ કરે છે, એટલે કે આ રચના છે, આ રચનાને
नाना ओरडा तरीके ओळखाय छे, जेने कोष कहेवाय छे। एटले के जे आ नाना नाना खानाओ जोवा मळ्या ए रचना छे, ए मधपुड़ा जेवी रचना जोवा मळी, एने आ अंग्रेज वैज्ञानिक रॉबर्ट हुक हतो तेणे आ ओरडा तरीके ओळखाती रचना हती एने सौथी पहला कोष एवी छे रचना छे एनु आपणे नाम आप्युं हतुं। हवे आ नाम छे एटले के एने आपणे सेल, कोषने आपणे सेल तरीके ओळखीए छीए, एटले के आ रचना छे आपणे एने सेल तरीके ओळखीए छीए। एटले के जे आ संशोधन कर्युं, जे रॉबर्ट हुक नामनो वैज्ञानिक हतो, एणे आ संशोधनथी घणा बधा आ जीव विज्ञानी अंदर मोटा प्रमाण में ए फायदो थयो। अहीं आ नाना ओरडा जेवी रचना जे तमने जोवा मळे छे ए नानी अने सामान्य घटना आखा जीव विज्ञानी अंदर खूब मोटी क्रांति लावी सकी छे। अने आ क्रांति थी आपणे अत्यारना आजना आधुनिक युगनी अंदर पण एनो वधारेमां वधारे उपयोग करीए छे। आगळ आपणे एनो આગળના પ્રશ્નની અંદર પણ આપણે વધારે માહિતી મેળવીશું। એટલે કે આ જે રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક હતો એણે આ ચેપ્ટરની જે કોષની રચના કરી એનાથી જીવવિજ્ઞાનમાં તો ફાયદો થયો, પણ અમુક કોષના બંધારણની અંદર પણ જે અલગ અલગ પ્રકારના ફાયદાઓ જોવા મળે છે। ત્યારબાદ હવે આપણે આગળના પ્રશ્નને ભણશું। તો આપણને એ પ્રશ્ન થાય કે સજીવ શેનો બનેલો છે? આપણે અગાઉ જોયું કે સજીવની અંદર છે એ આપણું સંપૂર્ણ શરીર છે, એકબીજા કોષ છે, એની રચના જોડાણ થઈ અને સજીવનું નિર્માણ થતું હોય છે। તો કે આપણે એને સમજીએ કે સૌથી પહેલા તો કેવી રચના થતી હોય છે, તો કે એને સમજવા માટે આપણે થોડુંક સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે આ આગળના પાછળના ધોરણની અંદર એટલે કે ધોરણ 8ની અંદર આપણે ડુંગળીના કોષની રચના જોઈએ છે, ગાલના કોષની રચના આપણે જોઈએ છે, ગાલનો કોષની રચના, ત્યારબાદ આપણે રક્તકણો એ બધાની આપણે 8મા ધોરણની અંદર સૂક્ષ્મદર્શક યંત્ર લેબની અંદર અથવા આપણે પ્રયોગશાળાની અંદર આપણે આ રચનાઓ પણ જોઈએ છે। તો કે હવેનો આપણો પ્રશ્ન એવો છે કે સજીવો શેના બનેલા છે? સજીવો શેના બનેલા છે એટલે સજીવો છે એ કઈ રચનાથી તમને જોવા મળે છે, એટલે શેના બનેલા હોય છે? તો કે ડુંગળીના પટલની અસ્થાયી અથવા હંગામી સ્લાઇડને, જે આપણે ડુંગળીની રચના જોઈ ગયા છીએ તે જ ડુંગળીના પટલની અસ્થાયી અથવા હંગામી સ્લાઇડ 10x ત્રિજ્યા વાળા અથવા કે જે માપ છે એ ક્ષમતા વાળો એવો પણ શબ્દ વાપરી શકીએ, 10x ક્ષમતા વાળા લેન્સમાં જોવામાં આવે છે। એટલે કે તમે 10x ક્ષમતા વાળો લેન્સ છે એને તમે સૂક્ષ્મદર્શક યંત્રની અંદરથી જોવામાં આવે તો તમને થોડુંક એનું ચિત્ર જોવા મળે છે, તે આપણે થોડુંક આકૃતિ સ્વરૂપે જોઈએ કે એની અંદર કેવી રચના તમને જોવા મળતી હોય છે। તો કે એની અંદર છે આપણને પટલ તરીકેની રચના,
तो कि आ रीतनी छे आपणने जे डुंगळीनो कोष छे एनी रचना आपणने जोवा मळे छे। तो कि आ बे जे भाग रहेला छे एने आपणे कोष केन्द्र तरीके ओळखीशुं। कोष केन्द्र जे छे कोष केन्द्र तरीके ओळखीशुं अने आ जे बाकीना जे भागो रहेला छे एने आपणे कोषो एटले के घणा बधा कोषोनुं निर्माण थी जोवा मळे छे। हवे जो आना करता वधारे स्लाइड छे एनी क्षमता में वधारो करिए एटले के जो पहला आपणे 10x क्षमता वाली हती त्यार बाद 45x क्षमता वालो लेंस स्लाइड में जोवामां आवे तो वधु स्पष्ट आकृति जोवा मळे छे। एक सूक्ष्मदर्शक यंत्रनी मदद थी अपने आठमा धोरणनी अंदर सूक्ष्मदर्शक यंत्रने पण जोयुं छे। एनी अंदर 10x अने 45x क्षमता वालो लेंस एटले के उच्च कक्षानो लेंस छे के जेनी अंदर तमने आनाथी वधारे झूम करी અને આપણને ડુંગળીના કોષની રચના જોવા મળે છે એટલે કે ડુંગળીના કોષની સંરચના જોવા મળે છે એટલે કે એક સમાન સૂક્ષ્મદર્શક યંત્રમાં અલગ અલગ ડુંગળીના કંદની અસ્થાયી પડની રચના કરવાથી પણ એક સરખા કોષ જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે અલગ અલગ ડુંગળી કોઈ બીજી પ્રકારની ડુંગળી લઈએ તો પણ આપણને રચના તો છે એ આપણને જે અહીંયા જોવા મળી એ જ રચના જોવા મળે છે। કોઈ બીજા પ્રકારની અલગ ડુંગળી લીધી તો પણ એની અંદર રચના તો મને આ જે જોવા મળે છે એ રચના સ્વરૂપે જ આપણે જોઈ શકીએ છીએ એટલે કે એમાં કોઈ ફેરફાર કોષની અંદર કોઈ ફેરફાર થતો નથી। કોષ જે આપણને દેખાય છે એ જ રીતે આપણે કોષ જોઈ શકીએ છીએ એનું બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી એટલે કે ડુંગળીનું જે કંદ છે એની અસ્થાયી પડની રચના છે એને આપણે ફેરફાર કરીએ તો એમાં આકાર છે કોષનો બદલાતો નથી એટલે કે ડુંગળીમાં આસપાસ જોવા મળતા। હવે આ જ પ્રકારે છે આપણે ડુંગળીની અંદર રચના કરી એ ત્યારબાદ આપણે આસપાસ આપણી આજુબાજુ આપણી આજુબાજુમાં પણ આવી જ રચના જોવા મળે છે જેમ કે જીવજંતુઓને પણ આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવાનો પ્રયત્ન કરીએ તો પણ એની જ પણ રચના છે એ આપણને આ જે ડુંગળીનો કોષની રચના મળી હતી એ જ પ્રકારે મને કોઈ બીજી એ જીવજંતુની અંદરથી પણ જોવા મળી શકે છે એટલે કે ડુંગળીના કોષ ઉપરાંત આપણે આજુબાજુમાં એવું કેટલાક કોષોની અંદર પણ જોવા મળે છે। તો કે આપણે જોયું કે જીવજંતુઓ અસ્થાયી વિશાલન પામતા સજીવો એક કોષીય સજીવ માં પણ કોષ નિર્માણ પામેલા હોય છે। આપણને પ્રશ્ન થાય કે જેની અંદર ઘણા બધા કોષો જોવા મળે છે એટલે કે એવા એક કોષીય સજીવો છે એની અંદર પણ આપણને આ કોષોની રચના છે એ જોવા મળે છે એટલે કે સજીવ તરીકે સંપૂર્ણ એ સજીવ તરીકે એક કોષીય એવા ઉદાહરણ જોવા હોય તો જેમ કે અમીબા પેરામિશિયમ વગેરે જે એક કોષીય સજીવ છે અને જેની રચના પણ આ કોષ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી
આપણે એની અસ્થાયી રચનાઓ છે એ જોઈ શકીએ છીએ, અને જેઓ સજીવ તરીકે એક કોષીય હોવા છતાં એનું નિર્માણ છે એ આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકીએ છીએ. તો આપણે આ વાત કરી એક કોષીય, ત્યારબાદ આવે બહુકોષીય. બહુકોષીય પ્રાણીઓમાં પણ બધા કોષ મળીને સંપૂર્ણ શરીર રચના નિર્માણ થાય છે. બહુકોષી એટલે એક કરતા વધારે કોષો વાળા જે પ્રાણીઓ છે એની અંદર પણ એક કોષો બીજા કોષ સાથે મળી અને કોષનું નિર્માણ કરી સંપૂર્ણ સજીવ બનાવતા હોય છે. તો કે એવા જોઈએ કે જુદા જુદા પ્રાણીઓની અંદર બહુકોષીયની અંદર જોઈએ તો કે પ્રાણીઓ, ફૂગ વગેરે કે જેની અંદર બહુકોષીય છે અને એને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવામાં આવે તો એની અંદર ઘણી બધા સંખ્યાની અંદર આપણને કોષો છે એ જોવા મળે છે. તો બહુકોષીય સજીવો છે વિભિન્ન પામી તેમના પોતાના જ કોષનું નિર્માણ કરે છે. એટલે કે અહીંયા જે આપણે ઘણા બધા કોષો જોવા મળશે બહુકોષીયની અંદર, એટલે કે પોતાના કોષ છે એનું વિભિન્ન અલગ થઈ અને પોતે નવી રચનાનું નિર્માણ કરે છે. એટલે કે પોતે અસ્તિત્વ ધરાવે છે, પોતે નવું અસ્તિત્વ ધરાવી અને નવા કોષોનું ઉદ્ભવ કરે છે, ઉત્પત્તિ કરે છે. કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના પણ હોઈ શકે છે. કેટલાકની આપણે આકૃતિ છે કે જે સરળ સ્નાયુઓ, રુધિર કોષો, રક્તકણો, અંડકોષો, શુક્રકોષો કે આ બધા જે કોષો છે, આ બધા કોષો છે એની આપણે રચના અને એનું કાર્ય અલગ અલગ કોષ છે એટલે વિભિન્ન રીતે અલગ અલગ રીતે એ કાર્ય કરે છે. શરીરના કેટલાક કોષો પણ ધરાવે છે એટલે કે તેઓ વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત છે. એટલે અલગ અલગ કોષ છે શરીર રચનાની અંદર અલગ અલગ કાર્ય કરવા માટે સમર્થન હોય છે. દાખલા તરીકે આપણે રક્તકણની વાત કરીએ તો કે રક્તકણ છે કોષ છે, રક્તકણનું કાર્ય શું તો કે સંપૂર્ણ શરીરમાં રુધિરને પહોંચાડવાનું કાર્ય કરે છે રુધિર વાહિનીઓ દ્વારા. એવી રીતે ઘણા બધા આપણા શરીરની અંદર કોષો આવેલા હોય છે, અલગ અલગ કોષોનું કાર્ય છે એ અલગ અલગ રીતે કરતા હોય છે. આકાર અને કદ હોય છે, કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે. એટલે કે અમીબા છે આપણે જોયું એક કોષીય સજીવ છે, છતાં એનો આકાર છે એ તમને બદલાયેલા સ્વરૂપની અંદર જે આપણે આગળના ધોરણમાં એટલે કે ધોરણ 10ની અંદર આપણે એના વિશે વિગતવાર અભ્યાસ કરશું. એટલે કે એક કોષીય હોવા છતાં એનો આકાર બદલાતો રહે, તો જ્યારે આપણે બહુ કોષીય છીએ તો કે એની અંદર સતત છે આકાર તમને બદલાયેલો જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં આકાર છે ઓછા વધતા પ્રમાણની અંદર બદલાતો હોય છે, એટલે કે અમુક સમય બાદ નિયત પ્રમાણ સુધી છે એ કોષોનો આકાર બદલાતો હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે ચેતાકોષો, કે ચેતાકોષો વિશે પણ આપણે ધોરણ 10ની અંદર વિગતવાર આપણે અભ્યાસ કરશું. તો કે આવા ઘણા બધા કોષો છે કે જેનાથી શરીર રચના બનેલી છે. આપણે જોયું કે કોષો શાનો બનેલો છે તો કે એ પ્રશ્નનો છે આપણે વિગતવાર અભ્યાસ કર્યા. એટલે હવે આ પ્રશ્નની અંદર અને આગળ છે આપણે પ્રશ્ન ભણ્યા હતા કે સંપૂર્ણ પહેલો પાઠ આપણે શરૂઆત કરી પ્રસ્તાવના કે સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે શોધ કરી હતી કોષની, શેનો બનેલો હતો, સજીવ શેનો બનેલો છે, એના અંદરથી ઘણા બધા છે એવા ટૂંકા પ્રશ્નો પણ પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે છે. એટલે આ ચેપ્ટરની અંદરથી આપણે આ બે પ્રશ્નો ભણ્યા એને સંપૂર્ણ રીતે તૈયાર કરવો, વ્યવસ્થિત રીતે લખી અને તૈયાર કરવો. હવે આપણે ત્યારબાદ નેક્સ્ટ વિડીયોની અંદર આગળના જે પ્રશ્નો છે એના વિશેની ચર્ચા કરશું. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.